બાંગ્લાદેશમાં હિંદુ ઉપર થઈ રહેલા હુમલાનો વિરોધ ભારત, બ્રિટન, કેનેડા જેવા દેશોમાં પણ થઈ રહ્યો છે. આ દેશોમાં મોટી સંખ્યામાં હિંદુઓ રસ્તા ઉપર આવીને બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં દેખાવો કરી રહ્યા છે. રાજ્ય સરકારે તહેવારો દરમિયાન મહત્વનો નિર્ણય લીધો છે. અંત્યોદય અને બીપીએલ પરિવારોને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડામાં વધુ એક સરકારી શિક્ષિકાનો બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેઓ નોકરી પર હોવા છતાં અમેરિકા પહોંચી ગયા છે અને એક વર્ષથી શાળામાં આવ્યા નથી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થયો છે. ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુનો આંકડો પણ વધ્યો છે. રાહતના સમાચાર છે કે 21 દર્દીઓ સાજા થયા છે. એનસીપી સાંસદ સુપ્રિયા સુલેનો ફોન અને વોટ્સઅપ હેક થઈ ગયા છે. સાંસદે પોતે એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. લખ્યું, પ્લીઝ મને કોલ કે મેસેજ કરશો નહીં. ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં રવિવારે સવારે એક મોટી ઘટના બની. બરેલી અને કટરા સ્ટેશન વચ્ચે પંજાબ મેલ એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાને પગલે પાક દોડ મચી હતી, જેમાં 20 મુસાફરો ઘાયલ થયા છે. ભારતીય શૂટર અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક આંદોલનમાં તેમના વિશિષ્ટ યોગદાન માટે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી નવાજવામાં આવ્યા હતા. ભારતના ઓલિમ્પિક વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા બન્યા. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તેમની સરકારના પતન માટે અમેરિકાને જવાબદાર ઠેરાવ્યું છે. હસીનાએ આરોપ મૂક્યો છે કે અમેરિકાને સેન્ટ માર્ટિન ટાપુના સોંપ્યો, તેના કારણે સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા. પેરિસ ઓલિમ્પિકનો સમાપન સમારંભ સ્ટેડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં અંદાજે 80,000 ચાહકોની હાજરીમાં યોજાશે. ભારતીય સમય અનુસાર મધ્યરાત્રિએ 12:30 વાગે શરૂ થશે. ભારતના બેડમિન્ટન સ્ટાર શ્રીકાંત કિદામ્બીએ સગાઈ કરી લીધી છે. શ્રીકાંતે તેની સગાઈની માહિતી સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી.